લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરે આગામી લોકસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવતા સંઘ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાદરાનગર હવેલીની બેઠક પરથી 6 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલ મોહન ડેલકરે સાયલી ખાતે આવેલી ફાર્મ હાઉસમાં કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક બાદ તેમને આગામી લોકસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડનાર હોવાનું નક્કી કર્યા હોવાનું બહાર આવતા સંઘ પ્રદેશના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. જોકે મોહન ડેલકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ જે કઈ નિર્ણય લીધો છે તે પ્રજાના હિતમાં લીધો છે. આજે જે અમારી મીટિંગ હતી સાયલી ખાતે, એમાં મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાઓ આવ્યા હતા અને એમાં જે પણ મારી સ્પીચ થઈ, જે પણ અમારી જાહેરાત થઈ, એ ચૂંટણીલક્ષી થઈ વાત બરાબર છે, પણ આજે જે પણ જાહેરાત થઈ એમાં હું એટલો ખુલાસો કરી દઉં કે કોઈ પાર્ટીથી નારાજ થઈને આ ખુલાસો નથી કરવામાં આવ્યો. આ જાહેરાત કરવામાં નથી આવી. આ ફક્ત ને ફક્ત પ્રદેશના લોકોની લાગણી, પ્રદેશના લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. અને એ ઘણા સમયથી અમે લોકો સાથે ચર્ચામાં હતા, કાર્યકર્તાઓ સાથે ચર્ચામાં હતા અને જે લોકો ઈચ્છતા હતા એ પ્રમાણેની આજની અમારી આજની જાહેરાત છે. અને એ જાહેરાતમાં જે પણ નિર્ણય થયો છે એ ફરીવાર કહું છું કે કોઈ પણ પાર્ટીના નારાજગી વગર નારાજગી છે અમને. ફક્ત ને ફક્ત લોકોની ભાવના, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત યા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બાકીની વિગતવાર જે અમારે ખુલાસો કરવાનો છે, જાહેરાત કરવાની છે, એ હું આવતીકાલે કરીશ.